નમસ્કાર મિત્રો, હું દિલીપ ચૌહાણ. આજે આપણે આ વિડીયોની અંદર ખેતીવાડીમાં ઓર્ગેનિક દવા જેવી કે સ્ટીમરીચ અને બાયો 99નો કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને કેટલા પ્રમાણમાં લેવાનું છે તેનું આપણે ચર્ચા કરીશું. મિત્રો, ફાર્મિંગ ટિપ્સ મારી ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. હજી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. કિસાન મિત્રો, આજે આપણે નેટસબ કંપનીની જે આયુર્વેદિક દવા છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે, તો તેનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તેની આખી પ્રોસેસ આપણે જોઈશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ નેટસબ કંપનીની સ્ટીમરીચ અને બાયો 99 દવા છે અને આપણે તેને પંપની અંદર કેવી રીતે નાખવાની છે, કેટલા પ્રમાણમાં નાખવાની છે. હવે ફરીકવાર પણ પાણી નાખ્યા બાદ એને બરાબર સાફ કરી દેવાનું છે. આ રીતે કેમિકલવાળો પંપ બિલકુલ સાફ થઈ જશે અને ત્યાંની અંદર હવે આપણે ઓર્ગેનિક સ્ટીમરીચ અને બાયો 99 દવાનો આપણે વપરાશ કરીશું. હવે સૌ પ્રથમ આપણે આ રીતનું માપ્યું લેવાનું છે અને માપ્યાની અંદર આપણે 30 ml સ્ટીમરીચ લેવાની છે અને 3 ml બાયો 99નો ઉપયોગ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે સ્ટીમરીચ જે છે એ 30 ml લેશું. આ રીતે માપ્યાની અંદર આપણે સ્ટીમરીચ બરાબર પહેલાં દવાને હલાવવાની છે અને 30 ml માપ થાય છે બરાબર, 30 ml દવા લઈને આપણે નાખવાની છે. બાયો 99 દવાનો ઉપયોગ કરવાનો છે, મિક્સ કરવાનો છે અને બાયો 99નો ઉપયોગ છે તે સ્ટીકરનું કામ કરે છે, એટલે સ્ટીમરીચ દવાને બરાબર ફૂલ પાંદડા ઉપર બરાબર ચોંટાડે છે, એટલે તેની સાથે બાયો 99નો ઉપયોગ કરવાનો છે. બાયો 99નું પ્રમાણ માત્ર 3 ml લેવાનું છે. બસ 3 ml જેટલું જ લેવાનું છે અને તેની અંદર મિક્સ કરવાનું છે. દવા નાખ્યા બાદ તેને પંપને બરાબર પાણીથી ભરી દેવાનું છે. હવે ખેડૂત મિત્રો, આપણે આ દવાનો અલગ અલગ પાકની અંદર ઉપયોગ કરીશું. સૌ પ્રથમ હું અહીં દાઢમના છોડ ઉપર તેનો ઉપયોગ કરીશ. આ રીતે દાઢમના છોડ ઉપર દવાનો ઉપયોગ કરવાનો છે અને પૂરા દાઢમના છોડ ઉપર તેનો છંટકાવ કરવાનો છે. હવે મિત્રો, આ દવાનો છંટકાવ હું બીજા અન્ય પાક ઉપર કરીશ. અત્યારે હું આ દવાનો છંટકાવ લીંબુના છોડ ઉપર કરી રહ્યો છું. આ રીતે લીંબુના છોડ ઉપર પણ આ દવાનો ઉપયોગ કરી શકાય છે. આમ આ દવા માત્ર એક જ પાકની અંદર નહીં પરંતુ અલગ અલગ પાકની અંદર આ દવાનો ઉપયોગ થઈ શકે છે અને આ દવાનું સુંદર રિઝલ્ટ પણ આપ જોઈ શકો છો. લીંબોળીના છોડ પર
આ દવાનો કેવું રિઝલ્ટ મળ્યું છે તેના વિશેનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, તો લિંક ઉપરથી તમે જોઈ શકો છો. આમ આ રીતે લીંબોળીના છોડ ઉપર સંપૂર્ણ રીતે દવાનો છંટકાવ કરવાનો છે, જેથી કરીને સંપૂર્ણ પાંદડા અને ફૂલનો વિકાસ થઈ શકે છે. મિત્રો, હવે આપણે આ દવાનો ઉપયોગ પશુપાલનના ઘાસચારામાં કરીશું. પશુના રજકાની અંદર આપણે આ દવાનો ઉપયોગ કરીશું અને આ રીતે આપણે રજકાની અંદર તેનો છંટકાવ કરવાનો છે. રજકાની અંદર પણ આ દવાનું આપણે સારું રિઝલ્ટ જોયેલું છે, એટલા માટે તેમાં તેનો ઉપયોગ કરીશું. મિત્રો, આ ઉપરાંત હવે આપણે આ દવાનો ઉપયોગ ધાણાની અંદર કરીશું. ધાણાની ખેતીની અંદર આ દવાનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને તેથી આપણે હવે આ દવાનો ઉપયોગ ધાણાની અંદર કરીશું. હવે આ રીતે ધાણાના છોડ પર દવાનો સારી રીતે સ્પ્રે કરી દઈશું અને તેનું રિઝલ્ટ પણ આપણને સારું મળશે. આમ કિસાન મિત્રો, આપણે સ્ટીમરેજ અને બાયો99 દવાનો ઉપયોગ દરેક પ્રકારના પાકની અંદર કરી શકીશું અને આમ આપણા પાકને ઓર્ગેનિક બનાવશું, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી રહેશે. આ ઉપરાંત ખેતીવાડીના ઓર્ગેનિક વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પરથી તમે જોઈ શકશો. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો. તેમજ મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. મિત્રો, બાજુમાં આવેલા ઘંટીના બટનને પણ દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર મારા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.